હવે જે ગઝલ છે એ પ્રિયતમાના જવા પછીની તરત જ છે. હું દક્ષાને એરપોર્ટ પર મૂકવા ગયો અને મૂકીને પાછો મારા રૂમમાં આવ્યો ત્યારે એમ લાગ્યા કરતું હતું કે હજી કંઈ ખાસ થયું નથી ને સાથે જ છે. અને ધીમે 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 એ આખો વિરહનો અને છતાંય સાથે હોવાના ભાવની જે અરસપરસ લાગણીઓ થવા માંડી, વાત વધવા માંડી, એની એક આ એક વિશિષ્ટ ગઝલ છે. અને એ આખા વિરહયોગના ગઝલમાં આ ચોથી ગઝલ છે. અને એ ગઝલની શરૂઆત એમ છે કે એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા, એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા, લાગ્યા કરે છે કે જવાનું ભૂલી ગયા, લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા. ને શેર છે કે નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઈ, નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઈ, ચહેરાના ભાવ પર્ણની રેખા થઈ ગયા. પાંદડું હલે પણ પાંદડાની રેખા અંદર નથી હલતી, એટલે આજે મારી સ્તબ્ધતા અને છતાં પણ ગતિ છે એની આખી વાત છે કે નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઈ, ચહેરાના ભાવ પર્ણની રેખા થઈ ગયા. અને ઘણી વાત કહેવાની બાકી રહી ગઈ હતી તો એનો શેર છે કે જે શબ્દ રહી ગયા તા ગળામાં બરફ થઈ, જે શબ્દ રહી ગયા તા ગળામાં બરફ થઈ, વાતાવરણમાં ઓગળી પડઘા થઈ ગયા, જે શબ્દ રહી ગયા તા ગળામાં બરફ થઈ, વાતાવરણમાં ઓગળી પડઘા થઈ ગયા. ને શેર છે એ કે સંતાઈ ગઈ છે ઓરડામાં ક્ષણ વિદાયની, હજી તો એક બે ક્ષણ થઈ છે ગયાને. આ અહીંયા આખી જે સમય નામનો ભ્રમ છે એની આખી વાત છે. સંતાઈ ગઈ છે ઓરડામાં ક્ષણ વિદાયની, ને ઘરમાં સમયની વાસના પોડા ઉગી ગયા. ઘરમાં આ પોડા શબ્દ ઉપર બી સારી એવી એ લોકોની આંખ ખેંચાયેલી, પણ એ જે આખી ઘરની અંદર જે ખૂબ જૂનામાં જૂની વસ્તુ હોય એમ સંતાઈ ગઈ છે ઓરડામાં ક્ષણ વિદાયની, ઘરમાં સમયની વાસના પોડા ઉગી ગયા. ને આખા ભાવનો જે અંતિમ છે કે કોઈ ગયું છે તે છતાં કોઈ નથી ગયું, કોઈ ગયું છે તે છતાં કોઈ નથી ગયું, ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા, ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા, એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા, લાગ્યા કરે છે કે જવાનું ભૂલી ગયા.